वेलकम टू अवर यूट्यूब चैनल। गया पीरियड नी अंदर आपणे चार आमदन पूर्ण करी थी, जेमा आपणे जवाबदारीना खाता बंद करवाना, मिलकतनुं वेचाण करवानी, जेमा त्रण टॉपिक हता। त्यार पछी देवानं चुकवणी करवानी आमदन तो पूरी करी सात नंबर सुधी। हवे आपणे आठ नंबरनी आमदन आ पीरियडमां जोशुं। तो नंबर आठ, भागीदारी पेढ़ीनो विसर्जन खर्च चूकवामां आवे त्यारे। ज्यारे आपणे पेढ़ी बंद थाय छे, आ बंद थवा दरमियान अमुक प्रकारना खर्चा करवाना आवशे। जे अमुक प्रकारना जे खर्च थाय, ए तमाम खर्च जे छे ते तमाम विसर्जन खर्च गणाय। कारण के कानूनी जे कार्यवाही थशे, तो कानूनी अंगे जे अदालतने कोई पैसा चूकवाना थाय, कोई कागळिया तैयार करवा माटे कोई वकीलने खर्च चूकवाना थाय। जे आपणे पेढ़ी बंद करीए छीए, तो अमुक वस्तु अन्य जगह स्थलांतर करवानो जे खर्च छे, आ तमाम खर्च ए विसर्जन खर्च कहेवाय। तो आ विसर्जन खर्च छे हवे चूकवानो थाय, तो एनी अंदर आपणी पासे बे टॉपिक होय। तेमां पहेलो छे એ विसर्जन खर्च पेढ़ी चूकवे અને પેઢીએ ભોગવવાનો હોય, કે જ્યારે કે ત્રણ પાર્ટનર છે તો ત્રણેય પાર્ટનરે ભોગવવાનો, અને ત્રણેય પાર્ટનરનો જે ભેગો નફો હશે એમાંથી જ્યારે ચૂકવણી થાય એટલે એને કહેવાય પેઢીમાંથી ચૂકવણી। તો ચૂકવવાના થાય છે એટલે આપણી પાસેથી રોકડ જાય, રોકડ અથવા જાય તો જમા, તો રોકડ ઓબ્લિક બેંક જમા। અને યાદ રાખવાનું હંમેશા વિસર્જન સમયે જે આપણું ખાતું તૈયાર થાય છે એ ખાતું કયું છે વિદ્યાર્થી મિત્રો? માલ મિલકત નિકાલ ખાતું। તો આપણે એક સાઈડ હંમેશા માલ મિલકત નિકાલ ખાતાને જ આપણે ઉપયોગ કરવાનો હોય છે। તો લખાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે, આ એની આમદન બની। જો તમારી પાસે પાછું તમે ખાતું તૈયાર રાખો, બાજુમાં નમૂનો હશે તો જુઓ, તો આની ખતવણી એવી બનેલી હશે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, જે આપણો માલ મિલકતનો નમૂનો હોય તમારી પાસે ચોપડીમાં અથવા જે બુકમાં લખાવેલો છે, આપણે આગળના પીરિયડમાં જોયા છે, તો એ પીરિયડનો તમે નમૂનો જુઓ ચોપડામાં। તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતે કાઉન્ટ્સમાં વિસર્જન ખર્ચ એવું તમે લખેલું હશે, એટલે આ આમદનની ખતવણી એ મુજબ થાય છે। ત્યાર પછી નંબર બી, આજે પેઢીનો ખર્ચ પેઢી ન ચૂકવે અને કોઈ ભાગીદાર ચૂકવે ત્યારે એવું છે કે પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારતો હોય ત્યારે। ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે આ ટોપિક, ઘણીવાર આમદન તરીકે પૂછાય છે, દાખલામાં પણ આવશે, ત્યારે હું વધારે સમજાવીશ પાછી। જ્યારે કોઈ ભાગીદાર ચૂકવે છે ત્યારે આમદન, જ્યાં રોકડ ઓબ્લિક બેંક છે એની જગ્યાએ ભાગીદાર, કારણ કે આપણા નિયમ પ્રમાણે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા, તો અહીંયા ભાગીદારે પેઢીને લાભ આપ્યો છે, તો ભાગીદાર છે, ધારો કે શ્યામ નામનો ભાગીદાર છે, એમ કહે છે કે હું ચૂકવી દઈશ, તો એને ભાગીદારે પેઢીને લાભ આપ્યો તો એને જમા કરવાનો તો આમદન બને। માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે, એટલે કે શ્યામના મૂડી ખાતે આવી આમદન બને। પણ હવે ભાગીદારને પૈસા તો આવવા જોઈએ, તો ભાગીદાર પાસે પૈસા આવે તો એ પૈસાની ચૂકવણી કરશે। તો બીજી આમદન, જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે, એટલે કે જ્યારે કોઈ ભાગીદાર ચૂકવણી કરે ત્યારે તમારે બે આમદન બનાવવાની છે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે, અને આમદન નંબર બે, જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે। આ રીતના આમદન બને છે, આની સંયુક્ત આમદન પણ બનાવી શકાય, જ્યારે આપણે દાખલો આવશે ત્યારે એને સમજશું। એટલે આ રીતે જ્યારે પેઢીનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે જે વિસર્જન ખર્ચની ચૂકવણી થાય એના બે સંજોગ, જ્યારે રોકડમાં ચૂકવાય પેઢી ચૂકવે ત્યારે એક આમદન, અને જ્યારે કોઈ ભાગીદાર ચૂકવતો હોય ત્યારે આમદન કેટલી કરવાની રહેશે? બે। ત્યાર પછીની આમદન તરફ આગળ જોઈએ, આમદન નંબર નવ, ભાગીદારની લોન ચૂકવાય ત્યારે કોની લોન ચૂકવવાની છે? ભાગીદારની। કોણ ચૂકવશે? પેઢી। તો પેઢીમાંથી રોકડ આવે કે જાય? જાય। રોકડ ઓબ્લિક બેંક જાય, જાય તો જમા, તો રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા। શું ચૂકવો છો તમે? ભાગીદારની લોન। તો ભાગીદારના મૂડી ખાતે નહીં પણ ભાગીદારની લોન ખાતે શબ્દ આવવો જોઈએ, યાદ રાખજો। આ એક જ આમદન દેવી છે કે જ્યાં માલ મિલકત નિકાલ ખાતું આવ્યું નથી, કારણ કે આ ભાગીદારની લોન છે, તો ભાગીદારને ચૂકવવાની થતી હોવાથી આપણે ભાગીદારનું નામ લખવું પડે। ધારો કે શ્યામની લોન હોય તો લખવું પડે શ્યામના લોન ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે,
બીજા કોઈ ભાગીદારની જે ભાગીદારની લોન હોય એનું ત્યાં નામ લખવાનું અને એની રોકડમાં ચૂકવણી થશે. એટલે કે જ્યારે ભાગીદારની લોન ચૂકવવામાં આવે ત્યારે આ અમને યાદ રાખવાની કે ત્યાં માલ મિલકત નિકાલ ખાતાનો ઉપયોગ ન થાય, કારણ કે એ ભાગીદારનો વહીવટ છે. તો ભાગીદારનો વહીવટ છે તો એમાં ભાગીદાર વહીવટમાં આવશે. તો એ પર્સનલી એક ભાગીદારની લોન છે તો એક ભાગીદારની લોન હોવાથી ભાગીદારની લોન ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે આ રીતની બનશે. ત્યાર પછીની આપણી 10 નંબર આમનોન તરફ જઈએ તો જોઈએ આમનોન નંબર 10. માલ મિલકત નિકાલ ખાતાની બાકીની વહેંચણી. જો તમારી પાસે ખાતું તૈયાર છે અથવા ટૂંકનો જ આપણે સમજ્યા ત્યારે પણ આની ચર્ચા કરી હતી, ખાતા વખતે પણ ચર્ચા કરી હતી. કોઈ પણ ખાતું આપણે તૈયાર કરશું તો ખાતાને અંતે આપણે એક પરિણામ મળવાનું હોય છે. પરિણામ ઉધાર બાજુ પણ મળી શકે અથવા જમા બાજુ પરિણામ મળે. ઉધાર બાજુ જે આપણું પરિણામ મળતું હોય છે એ આપણો નફો હોય છે, જમા બાજુ જે પરિણામ મળે છે એ આપણી ખોટ હોય છે. આવું આપણે સમજેલા હતા. હવે આ નફો અને ખોટ છે તો એમાં હક કોનો હોય, તો એમાં નફા અને ખોટમાં હક કોનો હોય છે, ભાગીદારનો હોય છે. ઉધાર બાજુ નફો આવે છે તો માલ મિલકત ખાતું ઉધાર છે એવું કહેવાય. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થવું જોઈએ કે જો આપણે પહેલો ટોપિક છે નફો હોય ત્યારે. જો તમારી પાસે નમૂનો છે તો નમૂનામાં તમે જુઓ તો નફો છે એ ઉધાર બાજુ હોય. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એટલે આપણે લખ્યું છે આમદનમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. હવે આ નફામાં ભાગ કોનો? તો ભાગીદારનો. તો એને જમા કરવાનો, તો જે તે ભાગીદારના મૂડી ખાતે જમા આપણે લખીએ છીએ. ધારો કે બે પાર્ટનર હોય તો રામ અને શ્યામને એના નફા નુકસાનના પ્રમાણમાં આપી દેવાનું જૂના. ત્રણ હોય રામ શ્યામ અને ઘનશ્યામ તો એને પણ એના નફા નુકસાનના જૂના પ્રમાણમાં ત્રણેને ભાગ પાડવાનો, કારણ કે નફો છે ઉધાર બાજુ છે. લામનંદ બનશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. અને જો ખોટ આવશે, જો જમા બાજુ તફાવત હશે, તમારી ઘટતા હશે રકમ જમા બાજુ, તો એ આપણી ખોટ કહેવાય છે. ખોટ અથવા નુકસાન શબ્દ વાપરીએ છીએ. તો ત્યાં આપણી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આ વસ્તુ આવી તો ખતવણીના નિયમ પ્રમાણે માલ મિલકત નિકાલ ખાતું જમા થશે અને આ ખોટમાં પણ હક ભાગીદારનો હોય તો ભાગીદારના મૂડી ખાતા તમારે ઉધાર કરવાના. તો રામ શ્યામ અને ઘનશ્યામના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. આ રીતે આપણે આમદન બનાવવાની હોય છે. કોઈ પણ દાખલો હોય તો કા પરિણામ નફો મળશે, કા પરિણામ ખોટ, કા અથવા સરખું થાય તો એને ખાતું સરભર થયું કહેવાય, નહીં નફો નહીં નુકસાન. તો મોસ્ટ ઓફલી તમને માલ મિલકત નિકાલમાં કાં નફો કાં નુકસાનનું પરિણામ મળતું હોય છે. નફો મળે તો નફાની આમદન લખાય છે, નુકસાન મળે તો નુકસાનની આમદન લખાય છે. પણ નફો અને નુકસાન બેમાં હક કોનો? તો ભાગીદારનો. કયું પ્રમાણ? તો જૂના પ્રમાણમાં એનો ભાગ હોય છે. આ રીતે આપણી 10 આમદન જે સંપૂર્ણ છે એ પૂરી થઈ. ફરી વખત જો આમદન તરફ જઈએ તો આપણે પહેલી આમદન શીખાતા ભાગીદારોની જે વહેંચણી છે ઉધાર બાકીની તે, ત્યાર પછી ભાગીદારની જમા બાકીની વહેંચણી, ત્યાર પછીની આમદન થતી આપણી મિલકતના ખાતા. જો તમારી પાસે લખેલું હોય તો જોઈ શકો છો તમે. મિલકતના ખાતા બંધ કર્યા હતા આપણે, મિલકતની સામે જે જોગવાઈ કરી છે એના ખાતા આપણે બંધ કરતા શીખ્યા. ત્યાર પછી દેવા અને જવાબદારીના ખાતા બંધ કર્યા. જવાબદારીના ખાતા બંધ થાય એટલે આપણી પ્રક્રિયા પ્રમાણે આપણે મિલકતનું વેચાણ કરવાનું હોય તો મિલકતના વેચાણની આમદન શીખ્યા, જેમાં આપણે રોકડેથી વેચવામાં આવે ત્યારે, કોઈ ભાગીદાર લઈ જાય ત્યારે, અથવા નહીં નોંધેલ હોય તો એ ત્રણ સંજોગ શીખ્યા. મિલકતનું વેચાણ થાય એટલે આપણી પાસે રોકડ આવે, આવે તો ઉધાર આપણે કરી, હવે એ રોકડમાંથી આપણે ચૂકવણી કરવાની. કોની ચૂકવણી કરવાની? તો દેવાની. તો દેવાના ચૂકવણીને આપણે ત્રણ વિકલ્પ શીખ્યા. રોકડમાં દેવાની ચૂકવણી થાય, કોઈ ભાગીદાર ચૂકવારે ત્યારે, અથવા નહીં નોંધેલ હોય તો તે. ત્યાર પછી એટલું પૂર્ણ થયું એટલે આ પીરિયડની આપણે ત્રણ આમદન શીખ્યા. આ રીતે આપણી ટોટલ 10 આમદન પૂરી થાય કે જેમાં આપણે વિસર્જન ખર્ચની આમદન શીખ્યા 8 નંબરની, જે વિસર્જન ખર્ચમાં પણ બે સંજોગ, જેમાં કોઈ ભાગીદાર ચૂકવતો હોય તો તે મુજબ તો બે આમદન બનતી હોય છે. પેઢીની જવાબદારી છે અને પેઢી ચૂકવે તો એક આમદન છે. ત્યાર પછી ખાસ આમદન હતી આપણી ભાગીદારની લોન. ભાગીદારની લોન ચૂકવવાની થાય ત્યારે ભાગીદારના લોન ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. અને અંતે આ ખાતું તૈયાર કરીએ છીએ આપણે તો આપણે પરિણામ મળતું હોય છે
જો પરિણામમાં આપને નફો મળે તો નફાની આમદન માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે, અને જો પરિણામમાં ખોટ મળતી હોય તો માલ ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. આ રીતની આપણી 10 આમનોંધ અહીં પૂર્ણ થાય છે. આ આમનોંધ જે છે 10, એ 10-એ 10 આમનોંધ આપણે દાખલાની અંદર શીખવાની થશે. હવે જ્યાં આપણે રકમ આપેલી હશે તો જે રકમ જે રીતની છે એના પરથી તમારે એની આમનોંધ લખવાની રહેશે. પરીક્ષાની અંદર બોર્ડમાં તમને 3 ગુણમાં જે આ દાખલો પૂછાય એમાં 3 વ્યવહાર આપેલા હોય છે. 3 વ્યવહારને આપણે 3 આમનોંધ અથવા 4 આમનોંધ બનતી હોય તો એ બનાવવાની હોય છે. નિયમ એવો હોય છે કે માલ મિલકત છે તો મિલકતનું ખાતું બંધ થાય પછી એની ઉપજ થાય, દેવું હોય તો દેવાનું ખાતું બંધ થાય પછી એની ઉપજ થાય. આ રીતના એના નિયમ પ્રમાણે આખા દાખલા પૂછાય છે. જ્યારે આપણે હવે આગળના પીરિયડની અંદર આ દાખલાની ચર્ચા તરફ જશું કે જે બોર્ડમાં અમુક જે દાખલા પૂછાય છે ત્યાર પછી જ અમુક મહત્ત્વની જે વિગત છે એની ચર્ચા આપણે કરીશું. ત્યાં સુધી આ સંપૂર્ણ આમનોંધને યોગ્ય રીતે વાંચન કરી, 1-2 વખત લખાણ કરી કમ્પ્લીટ પૂર્ણ કરવાનું રહેશે.